સાથીઓ આપ સબને અને હમણાં જ નવરાત્રિ ગઈ છે અને બે વર્ષના કોરોનાના કારણે બધું ઠંડુ પડી ગયું હતું અને આ વખતે તો મેં જોયું કે ગુજરાતના ખૂણે ખૂણે નવરાત્રીનો આનંદ હતો અને જામનગરે પણ ભવ્યથી ભવ્ય નિવારતી મનાવી અને આ નવરાત્રી પૂરી થઈ દશેરા ગયા અને બે દિવાળી ને તૈયાર વે આદરી દીધી આપને આદસ લગભગ બે દસક પહેલા આજ સમય ગાળતો જરે જામનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાત ને ભૂકંપે રગદોળી નાખ્યું હતું એમ લાગતો ગુજરાત મોતની ચાદર ઓડીને સુતું છે કે ભૂકંપ પછીના પહેલી નવરાત્રી ભૂકંપ પછીની પહેલી દિવાળી ગુજરાતના કોઈ પણ ઘરે ન નવરાત્રી મનાવી હતી ન દિવાળી ઉજવી હતી ભૂકંપની એ ત્રાસદી એટલી બધી નિરાશા ફેલાવી હતી કે લગભગ આપણે માની લોકો એ માનતા કે હવે હવે ગુજરાત બેઠું નહીં થાય લેકિન આ તો ખમીરવંતી પ્રજા છે ખમીરવંતી પ્રજા અહીં તો ખ ખમીર નો જ ભણેલા છે એવી ખમીર થઈ ગઈ આત્મવિશ્વાસ સંકલ્પ શક્તિ નિરાશાને ખંખેરી નાખી અને ગુજરાત ઉભું થયું એટલું જ નહીં જોત જોતામાં ગુજરાત દોડવા માંડ્યું અને આજે દેશને ગતિ આપવાની તાકાત સાથે આગળ વધી રહ્યું છે ચાદર ઓડીને સૂતું હતું એ કચ્છના વિકાસ ને જોવા માટે કચ્છની જાહો જલાલી જોવા માટે કચ્છના કુદરતી વાતાવરણ ને જોવા માટે દેશ અને દુનિયા અહીંયા કચ્છ આવે અને અમારા જામનગરની સેન્ચુરીમાં પંખીડા જોવા આવે ભાઈઓ અને આજે જામનગર આવ્યો છું ત્યારે મારે જામનગર વાસીઓને એક વિનંતી કરવી છે હમણાં બે મહિના પહેલા જ કચ્છના ભુજીયા ડુંગર ઉપર ભૂકંપમાં જે લોકો આપણે ગુમાવ્યા એવા સૌની યાદમાં એક સ્મૃતિવન નામનું સ્મારક બનાવ્યું છે અદભુત સ્મારક બન્યું છે અમેરિકામાં નાઇન ઇલેવન પછી પોઈન્ટ જીરોનું જે કામ થયું છે ને યા જપાનમાં હિરોસીમાનું જે કામ થયું છે એના પછી જે સ્મારક બન્યું છે એનાથી જરાય ઉતરતું નહીં એવું આ ગુજરાતના ભૂકંપના જે લોકોને ગુમાવ્યા એમના સ્મૃતિમાં આ સ્મૃતિવન બન્યું છે એમાં જામનગર જાન ગુમાવ્યા એમની યાદો પણ મૂકવામાં આવી છે માટે મારી વિનંતી છે જે પરિવારોએ આપણા સ્વજન ગુમાવાયા હતા આ બધા એક બારે સ્મૃતિવન જઈ આવવું જોઈએ અને આપણા સ્વજનનું જ્યાં નામ લખ્યું છે ફૂલ આવજો એટલી મારી વિનંતી છે અને જામનગર નો કોઈ પણ ભાઈ કચ્છ જવાનું થાય તો ભુજમાં આ સ્મૃતિવન જવાનું ચૂકતા નહીં એવી મારી વિનંતી છે